सूरत बस स्टेशन खाते एसटी बस ना कर्मचारीओए आज विरोध नोंधाव्यो हतो। 46% मोंघवारी भत्ता साथे मोंघवारी भत्तु वधारवामां आवे एवी मांग करी हती अने जो मांग स्वीकारवामां नहीं आवे तो मास सीएल पर उतरवानी चीमकी उच्चारी हती। सूरत में एसटी बस स्टेशन खाते एसटी ना कर्मचारीओए आज विरोध नोंधाव्यो हतो। पोतानी पड़तर मांगणीओने लईने सरकार समक्ष कर्मचारीओए बायो चढ़ावी छे। कर्मचारीओए जणाव्युं छे कि केन्द्र सरकार द्वारा 46% मोंघवारी भथ्थुं जाहेर करवामां आव्युं छे, परंतु अमने 38% ज आपवामां आवी रह्युं छे, जे वधारवामां आवे कारण के हाल मोंघवारी खूब वधी रही छे। आ साथे अमने जणाव्युं हतुं कि एसटीना कर्मचारीओने हाल 18,500 पगार आपवामां आवे छे, जे फिक्स पगारना कामदारो जेम गणीने 21,000 पगार आपवामां आवे छे। आ उपरांत आखू गुजरातमां 40,000 कर्मचारीओ छे, जेઓને મોંઘવારી ભથ્થું અને વર્ગ 4ના કર્મચારીઓને આગલા વર્ષનું બોનસ જે આપવામાં આવ્યું નથી અને આ વર્ષનું બોનસ એક સાથે આપવામાં આવે છે। સાથે એમણે જણાવ્યું કે જો આગામી 2 નવેમ્બર સુધીમાં સરકાર એસટી કર્મચારીઓના હિતમાં નિર્ણય નહીં લે તો 3 નવેમ્બરથી સુરતના 2400 કર્મચારીઓ સહિત 40,000 કર્મચારીઓ એક સાથે માસ સીએલ પર ઉતરી જશે અને ઉગ્ર આંદોલન કરશે। જી, મારું નામ અનિલકુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજૂર મહાસંઘમાં પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી છે। ગુજરાત સરકારે હાલમાં જે મોંઘવારી જાહેર કરી, જે ફિક્સ પગારના કામદારોનો પગાર વધારો જાહેર કર્યો અને હાલમાં જે બોર્ડ નિગમના કામદારોને 7મા પગાર પંચ મુજબ વેચાણ સીલે જાહેર કર્યું, તેમાંથી અમારે એસટીના કામદારોને બાકાત રાખ્યા, એટલે કે અમને તો કોઈ પણ જાતનો પગાર વધારો અમને મળી રહ્યો નથી, જેના વિરોધ માટે અમે ભેગા થયા છીએ। હાલમાં અમારે એસટીના કામદારોને ફક્ત 38% મોંઘવારી આપવામાં આવે છે, જ્યારે ગુજરાત સરકારના કામદારને 42% અને કેન્દ્ર સરકારના કામદારને 46% મોંઘવારી આપવામાં આવે છે। અમને જે 38% મોંઘવારી આપવામાં આવે છે તેમાં 2021, 2022 અને 2023નું એરિયસ પણ આપવામાં નથી આવ્યું, ફક્ત 38% ઇફેક્ટ લાગુ કરી છે, તો એરિયસ સાથે અમને પણ 42% અને 46% આપવામાં આવે। ગુજરાત સરકારે હાલમાં જ જે 7મા પગાર પંચ મુજબ એચઆરએ સીએલએ જાહેર કર્યું, તો અમારે એસટીના કામદારો ફક્ત 6ઠા પગાર પંચ મુજબ વેચાણ સીલ આપવામાં આવે છે, તો અમારે એસટીના કામદારોને પણ 7મા પગાર પંચ મુજબ વેચાણ સીલ આપવામાં આવે। ગુજરાત સરકારે હાલમાં જ ફિક્સ પગારના કામદારનો 30% પગાર વધારો જાહેર કર્યો, જે સરકારી કર્મચારીને લાગુ થાય છે, જ્યારે અમારે એસટીના કામના ફિક્સ પગારના કામદારોને પગાર વધારો લાગુ થતો નથી। અમારે એસટીના ફિક્સ પગારના કામદારોને 18,500 જ મળે છે, તો અમારે એસટીના ફિક્સ પગારના કામદારોને પણ 26,000 પગાર આપવામાં આવે એવી અમારી માગણી છે। જો અમારી માગણી 2 નવેમ્બર સુધી નહીં માનવામાં આવે તો અમારા આખા એસટી ગુજરાતના 40,000 જેટલા કામદારો અને એસટી સુરતના 2400 કામદારો 3 તારીખના રોજ 3 નવેમ્બરના રોજ સામૂહિક સીએલ પર મા સીએલ પર ઉતરી જનાર છે, જે તમામ મુસાફર જનતાની જાણ માટે